રાજપીપળામાં ઠેર ઠેર ગંદકી અને રખડતા ઢોરને લઈને પ્રજાતા હિમામ પોકારી ઉઠી છે પાલિકા તંત્ર આ મુદ્દે સદંતર નિષ્ફળ નીવડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે એક તરફ દેશના પ્રધાનમંત્રી મોદી સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળે તે માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ભાજપ શાસિત રાજપીપળા પાલિકાનો વહીવટ સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાવતો હોય તેવું લાગી રહ્યું છે હાલ હિન્દુ અને મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવારો ગણેશ ચતુર્થી અને મોહરમ ચાલી રહ્યા છે ત્યારે રાજપીપળાની પ્રજા નગરમાં ગંદકી અને ઢોરોનો ત્રાસ વેઠી રહી છે વિવિધ વિસ્તારોમાં ગંદકી એટલી હદ સુધી વધી ગઈ છે કે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે બીજી તરફ નગરના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે જે અંગે પાલિકા ઉદાસીન વલણ અપનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે આ બાબતે પાલિકાના વિરોધ પક્ષના નેતા મુનજીર પઠાણ અને પાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરવામાં આવી તેઓએ જણાવ્યું કે જે સુપરવાઇઝર હતા તેમને બદલી કરીને નવા સુપરવાઇઝર ઇન્ચાર્જની નિમણૂક કરાઈ છે ઉપરાંત રખડતા ઢોરને પકડવામાં આવશે તેમજ જે ઢોરના માલિક છે તે એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું છે ને આજે બીજા સુપરવાઇઝરો મૂકીને ગામમાં સાફસફાઈ ચાલુ કરાવી દીધી છે કોણ હતા એ સુપરવાઇઝર અને શા માટે એમને એ સુપરવાઇઝર એક ભાઈ હતા એમને એમનો વિષય હશે પણ આપણે નગરમાં સાફ સફાઈ જોઈએ સૌનો સાથ સૌનો વિકાસ જોઈએ નગરમાં ને સારી રીતના ગામમાં બધી પબ્લિક કરે હરે પરે એ જ આપણને જોઈએ બીજું કશું જ નહીં અમને એવી પત્રકારોને આજે ઢોરો ફરે છે એના મેસેજો મોકલે છે આ ઢોરોનું ઢોરો 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 માટે પણ માણસોને બોલાવેલ છે હાલમાં ગણપતિ વિસર્જન છે એની પહેલા ઢોરો પણ ગામમાંથી હટી જશે તેની બાબતમાં તો પણ ઘણો વરસાદ હતો એટલે આપણે ધારું રિઝલ્ટ નહોતું મળી શકતું પણ હવેથી ઉઘાડ નીકળ્યો છે એટલે સત્તમાસો ટકા આપણને રિઝલ્ટ જોવા મળશે ખાસ કરીને જે ઢોરોનો ત્રાસ આખા ગામમાં પચાસથી સાહીઠ હજાર ઢોર મુખ્ય માર્ગો પર ફરે છે તો લોકોને કોઈની જાનહાનિ થવાનો બી પછી શું કરશે નગરપાલિકા દ્વારા ઢોરોને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી ચાલુ કરી છે અને જે પશુપાલકો પોતાના પાલતુ ઢોરો રખડતા છૂટા મૂકી દે છે તેની સામે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર વિપુલ ડાંગી જીટીવી ન્યૂઝ નર્મદા